હવે આપણે આગળ ભણીએ તો પાલકમાં તો માણસો ડેલીએ દોડ્યા થોડી વારમાં તો માણસો બધા ઊઠીને ડેલીએ દોડે છે કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘુર છે કાવા કસુંબામાં અફીણ પીને આખો ડાયરો છે એ ઘેઘૂર છે ઘેઘૂર છે એટલે કે આખો ડાયરો ભરચક છે દરબાર મુસલમાન હતા પણ અસલ તો એ રાઠોડ રાજપૂતના જ ઓલાદ ઓલાદ એટલે સંતાન હતા એક જ ગામનો ધણી એક જ ગામનો માલિક એટલે વાટકીનું શિરોમણ કહેવાય કમાણી બહુ કહેવાય નહીં પણ પેટ બહુ મોટું પરંતુ એમનું પેટ કેવું બહુ મોટું એટલે કહેવાનો મતલબ કે જીવના ખૂબ જ ઉદાર હતા દયાળુ હતા એટલે ફૂલની સુવાસ વામીને જેમ ભમરા વીંટાય એટલે કે એમ જે ઉદાર દિલના હતા એટલે એમની આજુબાજુ કારીગરો નટવાઓ કવિઓ ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ દિવસ એટલે કે આ હુતાસણીના પર્વમાં આ ધૂળેટીના તહેવારમાં ગોઠ્ય લેવા માટે ડેલીએ સમાતા નથી ત્યાં તો રંગમાં ભંગ પડ્યો અને ત્યાં તો આ જે મજાથી આ જે દરબાર ભરાઈ રહ્યો હતો એમાં આનંદમાં વિક્ષેપ પડ્યો રાડ પડી કે કુંવરને માર્યો કોકે બૂમ પાડી કે કુંવર માર્યો કુંવર મરી ગયો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત

ડાબા માંડે તેવી એટલે કે હાથીના જે લમણાં હોય ને એવી તો એની પગની જે આપણે કહેવાય ને કે ઘોડી ઘોડાના પગની નાળ એ એવી હશે ભાગતા હરણની સાથે ભેટા કરનારી અને એવી ફાસ્ટ ભાગે કે હરણથી પણ હરણને પણ ભેટા કરનારી હરણથી પણ આગળ ભાગી જાય એવી એને ફક્ત ચોકડાભર મંદોરખાને રંગ રાંગમાં લીધી રાંગમાં લેવી બરોબર એટલે કે એને પર બેસવું એટલે એને ફક્ત ચોકડાભર એને ચાર કડીઓવાળું જે ઘોડાનું મોઢું હોય ને પહેરાવાની જે લગામ કહેવાય એ લગામ લગાવી અને મંદોદર ખાને એને એના પર સવાર થઈ ગયા અને સાથળ હેઠે અને સાથે સાથે એમણે શું કર્યું સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું દચકારવી એટલે કે એને ટચ કરતો અવાજ કરે એટલે એણે દોડવાનું ચાલુ કર્યું અને આ રીતે મંદોદર ખાન રોજડીને લઈને ચારણને પકડવા દોડે છે જમ 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 આંખના ત્રણ પલકારા ભેગી તો ગોડી છે એ સીમાડે પહોંચી ગઈ સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો બાળ્યો ત્યાં કોઈ નહીં ખુલ્લું મેદાન હતું સીમાડા તરફ ભાગતો હતો એટલે કોઈ જ દેખાયું નહીં સીધો એ આદમી જ દેખાઈ ગયો હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચમકે છે જે તલવાર છે એની એ ચમકે છે પ્યાલા જેવી ચમકે છે પિયાલા એટલે પ્યાલો ગ્લાસનો પ્યાલો જેવી સમજી લીધું કે એ જ ખૂની મંદુદરખાને ઘોડીને ચાંપી ઘોડીને ત્યાં એની તરફ દોડાવી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા સંભળાણા એટલે અવાજ ઘોડી પગ ઘોડાના પગનો જે અવાજ છે એને સંભળાયો થંભી ગયો ઊભો થઈ ગયો કારણ કે હવે એને સમજ પડી ગઈ કે ઘોડી આવી ગઈ છે મંદોદરખાન આવી ગયા છે બરાબર હવે મંદોદર ખાન તો એ ઓળખતા નથી એને પણ હવે કોઈ મને પકડવા આવી ગયું છે એટલે હવે હું બચી શકું એમ નથી એટલે પોતે ઊભા રહી જાય છે પાછો ફરીને જોતાની વારમાં જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે એટલે એને જોયું કે કોઈ મને મારવા માટે આવી ગયો છે એટલે મારો કાળ મારું મૃત્યુ હવે નક્કી જ છે એટલે એ સમજી જાય છે હવે પોતે પગપાળે પગપાળો તે ભાગીને કેટલે જશે એ સમજી ગયો કે હું જોઈશ જઈશ ને કેટલે જઈશ આ મેં મરવું તો છે જ મારે હવે ચિત્રા ફાડવા હવે એના માટે મારે કંઈ દોડવાની જરૂર નથી હવે કોઈ મહેનત કરવાની નકામા પ્રયત્ન કરવાની જરૂર નથી કારણ કે હવે મારો કાળ બરાબર હવે હું દોડી દોડીને જઈશ કે એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે ઊભો રહ્યો બોલીને તો કારને અટકાવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી બધી જ રીતે સમજી ગયો કે ક્યાંય હવે મારું કઈ રીતે મારું હું પોતાને બચાવી શકીશ નહીં એટલે એણે વિચાર્યું કે કાર જે આમ જે આવી રહી છે એને અટકાવાય એવું નથી ખુલાસો કરવાનો હવે સમય પણ નથી એટલે એણે પોતાની તલવાર પોતાના જ ગળે લગાવી અસ્વાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાણું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે છાંટ લોહી છાંટશે એમ સમજી તેણે રોજણીને થંભાવી અને આગેથી જ પૂછ્યું અસ્વાર એટલે મદો મંદોદર ખાન છે એ સમજી ગયા કે આ ત્રાગાણું વર્ણા ચારણ લાગે છે અને ચારણ એટલે એવી વ્યક્તિ કે જે મુસીબતના સમયમાં જાતે પોતાનો જીવ પણ આપી શકે એટલે એને એણે જે તલવાર છે એ ગળામાં પરવી છે એ સાચે જ પરવી છે અને પોતે જો હું આગળ વધીશ તો જાતે જ મૃત્યુ વહોરી લેશે એટલે એમણે દૂરથી જ ઊભી રહીને પૂછ્યું કે કોણ છો એણે કહ્યું ચારણ શા માટે આવ્યો હતો તો કે કાળનો બોલાવ્યો હતો મારું નસીબ મને અહીં બોલાવી લાવ્યું ભેંસ્યું મરી બધી મરી ખૂટી એટલે કહે છે કે આ ભેંસ છે એ મારી ભેંસો હતી એ બધી મરી ગઈ છોકરા છાસરા વગર રોવે છે છોકરા માટે છોકરાઓને ખાવા પીવા હવે મારી પાસે કંઈ છે નહીં નહોતો આવતો પણ ચારણીએ ચારણીએ એટલે કે મારી પત્નીએ ધકેલ્યો મંદોદર ખાનની વાસના માટે એટલે કે મંદોદર ખાનની દયા લેવા માટે એટલે કે મંદોદર ખાનની જોડે મદદ લેવા માટે મારી પત્નીએ જ મને મોકલ્યો એમ અવાજ તૂટક તૂટક નીકળે છે બીક મારીએ એનો અવાજ ટૂટક ટૂટક અવાજે પોતાની જે સમસ્યા છે જણાવે છે કુંવરને તે માર્યો એ મંદોદર ખાન પૂછે છે ઈશ્વર જાણે ચારણે આપ સામે હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું કે મારે ડેલી આવવું હતું ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાય સેમ માની ભેડી એટલે સાથે લુગડાની એક કોરી જોડી જોડ હતી જે ગામની બહાર બદલાવી બદલી હતી ઘેરૈયા મને રોડવા આવ્યા આમ એને લગ કલર લગાવવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીદેલી મારી જે મારી પાસે જે મ્યાનમાં લગાવેલી જે તલવાર હતી એ મેં વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું એની મને ધૂળની આંધીમાં ખબર નથી રહી ચારણ છે ક્યારેય ખોટું બોલે નહીં એ મંદોદર ખાન જાણતા હતા એની સમસ્યા જાણી કે પહેલાં તો એમને ત્યાં ભેંસું મરી ગઈ છે છોકરાઓ ભૂખ્યા છે અને એના કારણે મંદોદર ખાને એટલે પોતાની જ મદદ લેવા આ ચારણ આવ્યો હતો અને કેવી રીતે કુંવરને માર્યો એ પોતે જાણતો પણ નથી એ કહે છે ને ઈશ્વર જાણે અને એના મોઢેથી જ આ દરેક આખી ઘટના એ જાણે છે આટલી વાત થાય ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા ગોકીરા એટલે કે ચિસા ચીસ ભૂમ ભૂમરાણ સંભળાવી કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે એટલે કે ઉતાવળે ને ઉતાવળે આખું ગામ કાઢી ચીસો ખૂબ મોટે મોટેથી બૂમો પાડતું આવે છે કોઈના હાથમાં તલવાર તો કોઈના હાથમાં સાંભેલા ધ્યો 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 એવો દી દેકારો બોલતા બોલતા દેવો આવે છે એટલે હવે એ લોકો પોતાના જે દરબાર છે મંદોદર ખાન એનો દીકરાને માર્યો એટલે એના ગુસ્સામાં આખું ગામ ત્યાં તલવાર કોઈના હાથમાં સાંભેલો ને લઈ અને દ્યો દ્યો એને મારો મારો એવી રીતે દેકારો એટલે બુમા રાડ કરતા તેઓ આવી રહ્યા છે ભારતા ચારણે ફાળ ખાધી આ જોયું અને એને બીક લાગી ડર લાગી અને મંદોદર ખાને મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી પોતા પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાથ કર્યો ઘડવા અહીંયા આલે પહેલાં તો પોતે નીચે ઉતરે છે મંદોદર ખાન માથે એ રોજડીના માથે જે રાંગ છાડી હતી એટલે કે એને જે એના હાથમાં જે પકડ્યું હતું એનું રોજડીનું આ એટલે કે આ ગોડીનું એ છોડી અને તલવાર પણ પોતે આ આખી દૂર ફેંકી દે છે અને પછી બૂમ પાડીને કહે છે કે ગરવા તું અહીં આ લે શું આ મારી ગોડી આપું છું ચઢીને ભાગવા માંડ એકદમ જ ચેન્જ મંદોદર ખાન ખૂબ જ દયાળુ હશે એ આના પરથી ખબર પડે છે કે પોતાનો દીકરો મરી ગયો છે ત્યારે તો કોઈ મા બાપને એ બધું વિચારવાનું ના રહે કે ભૂલમાંથી વાગ્યું છે કે હાથે કરીને પોતે મૃત એને સાથે કરીને એની હત્યા કરી છે પરંતુ અહીં મંદોદર ખાન જ્યારે સાચી હકીકત જાણે છે અને ખુદ જે માનનાર છે એના મોઢે છતાં પણ એની વાત માની લે છે અને ગામના લોકોથી બચવા માટે પોતાની ઘોડી આપી દે છે અને કહે છે કે અહીંને અહીં આ ઘોડી લઈ અને ભાગ હતું શું બોલો છો ચારણને પણ નવાઈ લાગે છે ઘડવા વાત કરવાની વેળા નથી કે છે કે વાત કરવાની સમય નથી જોયું આમ આખું ગામ હલક્યું છે દોડી આવ્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આંબિયા ભેડા તારીકાયાના રાય રાય જેવા કટકા ના જાણજે જો અહીં ઊભો રહ્યો તો તારા શરીરના રાય જેવા નાના નાના ટુકડા કરી નાખશે અરે પણ ભાઈ તમે ચારણ કહે છે કે તમે કોણ છો હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળે અહીંથી જતો રહે નહીં તો તારા છોકરા રજડી પડશે અત્યારે તારા છોકરા ભૂખ્યા છે પરંતુ તું નહીં જાય તો રજડી પડશે તારું મૃત્યુ નક્કી જ છે ગામ લોકો તામાં નેતામાં મારા રોક્યા રહેશે નહીં ગામના લોકો છે એ પછી તારાથી રોકવા રોકશે નહીં ઉશ્કેરાટમાં માછી મારાથી રોકાશે નહીં એના કરતાં તું અહીંથી જતો રહે પણ બાપ તારું નામ પરંતુ એમને તો એનું જાણવું છે કે આ કોણ દયાળુ છે જે મારી આટલી મદદ કરવા તૈયાર છે અરે નામ ખુદાનું શું કે છે કે મારું નામ ના જાણીશ નામ ભગવાનનું નામ કહી મંદોદર ખાન દોડ્યા ચારણને બાવડે ઝાલી અને રોજડી પર બેસાડ્યો અને પોતે ચોકડું છે એટલે કે જે ઘોડીને દોડાવવા માટેનું જે હાથ પહેરેલું હોય એ હાથમાં આપી અને વાંસેથી રોજડીને ડચકારી અને પાછળથી રોજડીને ડચ કર્યું એટલે રોજડી દોડી પૂછનો ઝૂંડો માથે કરતી ઘોડી દોડી એટલે જોરથી જે ઘોડી છે એ દોડવા લાગે છે જોત જોતામાં તો આલોપ થઈ ગઈ એટલે દેખાતી જ બંધ થઈ ગઈ મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે હવે મંદોદ પેલી મંદોદર ખાને પેલી રોજડી પર બેસાડી એટલે કે પેલી ઘોડી પર બેસાડી અને જે ચારણ છે એને ત્યાંથી પગાડી મૂક્યો છે અને હવે મંદોદર ખાન અડવાણે અડવાણે એટલે કે કંઈ પણ જાતનું જાણે ખુલ્લા પગે ઉઘાડા પગે જે રીતે દોડ્યા હતા એ ઉઘાડા પગે એ પાછા આવે છે રાજ આંગમાં રાજડી નથી એટલે રાજડી રોજડી એમની પાસે નથી કાંખમાં તલવારે નથી ગામના લોકોએ દોડીને પૂછ્યું કાં બાપુ એ આવીને જોવે છે કે રોજડી પણ નથી તલવાર પણ નથી એટલે પૂછે છે શું થયું બાપુ મારો લો મારો લોઠકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેવ લઈ ગયો

હા અમે જાણીએ છીએ કે ફણીધર બરાબર ફણીધર એટલે શું કહેવા માંગે છે કોનું કોની સાથે સરખાવવામાં આવ્યું છે કે મંદોજર ખાનની રોજડી જો લેવી હોય તો ક્યારે શક્ય બહેને જેમ કે ફણીધર એટલે સાપ સાપને સાપને જો તમે એનો મણી તમે એની જોડથી છીનવી શકો તો જ મોંધો દરખાણની રોજડી તમે લઈ શકો એટલું શક્તિશાળી હોવું જોઈએ માણસ એટલે ઠાલા મૂર્ખ ના શું બનાવો છો અમને તો અમને મૂર્ખ ના બનાવશો સાત કોટનો એકનો એક દીકરો અને એના મારનાને ઉલટો ભગાવ્યો બરાબર તમારો એકનો એક દીકરો હતો અને એને મારનાને તમે પોતે જ ભગાવ્યો લો હવે જાતિ કરો હા શું કહે છે કે તમે જાતિ કરો હવે એને માફ કરો એને પાતળમાં સોરી લ્યો હવે જાતિ કરો લો હવે એને માફ કરો દરબારે શાંતિથી જવાબ વાળ્યો બધાને શાંતિ શાંતિથી સમજાવ્યું કે હવે એને માફ કરો જાતિ શું કરે એને માફ શું કરવાનું એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું શોધી કાઢીશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા છો હા તમે તે કાંઈ દીવાના થયા છો તમે તો ગાંડા થયા છો એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો તો તમે જાણો છો કે મારા દીકરાને એણે જાણી જોઈને માર્યો તો એના ઘરે એવા કેટલાય દીકરા ભૂખે મરે છે એ તમે જાણો છો કોડ ભર્યા એ મારા ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો માર્યો મારા નસીબથી દીકરો મર્યો છે બરાબર એ ખુદા મારા નસીબની અને સાથે ખુદા તાલાની મરજી હશે એટલે આ બધું થયું છે બાકી તો એ મારા ઘરે મને મદદ મારા મારી જોડે મદદ લેવા આવ્યો હતો આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો મારી પાસે નહીં હોય એટલે મારા નસીબમાં નહીં હોય એટલે મૃત્યુ પામ્યો પણ એટલા સારું હું જ આ દિવસે ઉજળા દિવસે આજે સારા દિવસે મારા સીમાડા ગામના સીમાડે માથે સામી હત્યા વરું હું શા માટે કોઈનું મૃત્યુ કરું બરાબર હાલો બેટાની મૈયત કાઢી અને કહે છે કે ચલો આવી રીતે કોઈને મૃત્યુ એમને હું ના કરું બરાબર આવા સારા દિવસે આવું કાર્ય ન કરવું જોઈએ તો ચલો આપણે મારા છોકરાની ચાલો મારા છોકરાની નનામી કાઢીએ એમ કહી એ બધાના ગામના જે ગામના લોકો છે એમને પાછા લઈ જાય છે અને શાંત કરે છે તો તમે જોયું કે પોતાનો જ દીકરો મૃત્યુ પામે છે છતાં પણ એ જરીક પણ ગુસ્સામાં હા શરૂઆતમાં ગુસ્સો આવે છે પણ પછી એ પોતે પોતાના જ દીકરાના માન દીકરાને માનનાને મદદ કરે છે અને ગામના લોકોથી બચાવે છે કારણ કે એ સત્ય જાણી ગયા છે કે આજે શા માટે મારો દીકરો મૃત્યુ પામ્યો છે આમ આ પાઠમાં ઝવેરચંદ મેઘાણીએ આ જે મંદોદર ખાન છે એના સ્વભાવ વિશે ખૂબ સરસ રીતે આપણને ચર્ચા કરી છે ખૂબ સરસ રીતે એને રજૂઆત કરી છે કે આપણે જાણી શકીએ કે જે મંદોદર ખાન છે એ પોતાના પુત્રને માર્યો હોવા છતાં એ જે ચારણ એના ત્યાં અતિથિ બનીને આવે છે એને આતિથ્ય એના પ્રતિ અતિથિ જે ધર્મ છે એ ચૂકતા નથી અને એ ચારણને ગામ લોકોના ક્રોધથી બચાવીને ત્યાંથી ભગાવી દે છે એ પોતે જાણે છે કે એણે જ એના પુત્રને માર્યો છે છતાં પણ એનો જીવ બચાવે છે કારણ કે તે પુરુષ સત્ય જાણતા હતા બરાબર તો આ પાઠ બધા ફરી વાંચશે બે વાર પાઠ વાંચજો ઘણા અમુક અડતડપદા શબ્દો ઘણા બધા છે બરાબર ગામડાની ભાષાના શબ્દો છે ઘણા બધા રૂઢિપ્રયોગો છે તો એ દરેક પર ધ્યાન રાખજો અને ત્યાર પછી સ્વાધ્યાય અભ્યાસ લખજો હવે નેક્સ્ટ આપણે ભાષા સત્તાની ચર્ચા કરીશું ભાષા ભાષાસજ્જતાની ચર્ચા કર્યા પછી આપણે સ્વાધ્યાય અભ્યાસની ચર્ચા કરીશું ઓકે